હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. સૂચના વાંચીએ. સૂચના છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે આપણે બ્લેન્ક્સ છે એટલે કે ખાલી જગ્યા, તે પૂરવાની છે. પણ કેવી રીતના? તો કે બ્રેકેટ્સમાં અમુક શબ્દો આપેલા છે તે નોંધીને. આમાં પણ કાર્ય આપણે એ જ કરવાનું છે, સ્મોલર, બિગર, લાર્જર, ટોલર, કોણ કોના કરતાં લાંબું છે, કોણ કોના કરતાં મોટું છે. પણ અહીંયા આપણે હવે શબ્દ મૂકીને એ વસ્તુની એક્સરસાઇઝ કરવાની છે. અહીંયા આપણને સ્મોલર અથવા તો લોંગર અથવા તો બિગર એ વસ્તુ આપેલી છે. હવે આપણે જે નાનું છે, મોટું છે, કયો વ્યક્તિ કે કયું, અહીંયા બધા જ આપેલા છે તે કોના નામ છે? પ્રાણીઓના નામ છે, બરાબર ને? તો આપણે એ પ્રાણી બીજા પ્રાણી કરતાં નાનું છે, મોટું છે, હવે એ દર્શાવવાનું છે. તો પહેલું જોઈએ, અ ડેશ ઇઝ સ્મોલર ધેન રેબિટ. આમાંથી કયું છે કે જે રેબિટ કરતાં નાનું છે? તો બધા વાંચો તમે. એલિફન્ટ તો મોટો હોય, હિપ્પો પણ મોટો હોય, રેટ એટલે ઉંદર, એના પછી છે રેબિટ એટલે સસલું. તો રેબિટ ને રેબિટ તો ન થાય. હોર્સ એટલે ઘોડો, એ પણ મોટો હોય. ડિયર એટલે કે હરણ, એ પણ મોટો. સૌથી નાનું કયું છે રેબિટ કરતાં? તો કે રેટ એટલે કે ઉંદર. તો આવશે, અ રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. તેવી જ રીતના બીજું જોઈએ, અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. હવે અહીંયા બે વસ્તુની વાત કરવામાં આવી છે. એક એવું પ્રાણી છે જે હોર્સ કરતાં નાનું છે પણ રેબિટ કરતાં મોટું છે. હવે એવું કયું છે? તો કે ડિયર એટલે કે હરણ. હરણ છે એ હોર્સ કરતાં નાનું છે. તમને બધાને ખબર છે કે હોર્સની હાઇટ ને બધું, તમે હોર્સને જોયો છે, ઘોડાને. તો ઘોડા કરતાં હરણ તમે ઇમેજિન કરો, યાદ કરો, તો સાચી વાત છે. હા, હરણ ઘોડા કરતાં નાનું છે. પણ હા, રેબિટ કેટલું નાનું હોય? બહુ નાનું હોય. તો એના કરતાં તે બિગર છે, તેના કરતાં મોટું છે. તો મળી ગયું ને આપણને ડિયર. ત્રીજું જોઈએ, અ ડેશ ઇઝ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આમાં જેટલા એનિમલ્સ આપેલા છે એમાં બિગ બિગર નહીં, પરંતુ બિગેસ્ટ એટલે હાઈએસ્ટ લેવલ પર જે બિગ છે એટલે સૌથી વિશાળ છે. પણ સેમાં? તો કે અહીંયા શું આપ્યું છે? છેલ્લો આખો વાક્ય વાંચો. એનિમલ ઓફ ઓલ અહીંયા આપેલા એમાં સૌથી બિગેસ્ટ કોણ છે? તો બધાને ખબર જ છે કે ગજરાજ, એટલે કે એલિફન્ટ, હાથી. અત્યારે આપેલા છે તેમાંથી સૌથી મોટો હાથી છે. ચોથું વાક્ય જોઈએ, અ ડેશ એન્ડ એન ડેશ આર હેવીયર ધેન અ હોર્સ. અ ડેશ એન્ડ એન, એ એન ધ, બધા શીખ્યા છીએ આપણે શું છે આર્ટિકલ્સ. હવે અહીંયા આર્ટિકલનો પણ યુઝ કર્યો છે. એ ડેશ હેવીયર ધેન હોર્સ. હોર્સથી હેવીયર કોણ છે? પણ બે છે, અહીંયા એકની વાત નથી કરી, બે છે. તો કોણ છે? બધાને ઇઝીલી આઈડિયા આવી જાય, બે જ છે આખે આખા બ્રેકેટમાં, બે જ છે કે જે સૌથી હેવીયર છે. તો તે છે હિપ્પો એન્ડ એલિફન્ટ. પણ આપણે મૂકશું કઈ રીતે? તો હિપ્પો છે એની આગળ એ લાગશે. એ હિપ્પો એન્ડ એન એલિફન્ટ, બધાને ખબર છે એ ઈ આઈ યો યુ. ઈ એ એન ધ માટે આપણે જ્યારે એન યુઝ કરીએ ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, કે આ સ્વર હોય ત્યારે આપણે એન મૂકીએ છીએ. એટલે અહીંયા આવશે એલિફન્ટ. અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન હોર્સ. હોર્સ કરતાં તે વજનદાર છે.
હવે ચોથું અને પાંચમું વાક્ય બંને સેમ છપાઈ ગયા છે, એટલે હવે આપણે છઠ્ઠું વાક્ય જોશું. છઠ્ઠા વાક્યમાં ધ ડેશ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. અત્યારે જેટલા આપેલા છે એમાં સ્મોલેસ્ટ એટલે સૌથી નાનામાં નાનું કયું છે? તો કે રેટ, એટલે કે ઉંદર. જોઈએ આગળ. સાતમું છે આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી વન વર્ડમાં આન્સર આપણે આપવાનો છે. બ્રેકેટમાં અમુક શબ્દો આપેલા છે, નીચે પણ અમુક વાક્યો આપેલા છે, એક જ શબ્દ મૂકીને તે વાક્યને સંપૂર્ણ બનાવવાનું છે. પહેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન ડેશ. બસ છે એ કોના કરતાં ફાસ્ટર છે? તો કે બાઇસિકલ કરતાં. છે ને, બાઇસિકલ કરતાં. બાઇસિકલ ધીમી ચાલે, બસ એકદમ ફાસ્ટ, એકદમ ફાસ્ટર છે તે. તો આવશે અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. સેકન્ડ જોઈએ અ ટ્રેન ઇઝ લોંગર ધેન ડેશ. ટ્રેન છે એ કોના કરતાં લાંબી છે? તો કે બસ કરતાં. અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. ટ્રેન છે તે બસ કરતાં લાંબી છે. અ બ્લોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. બ્લોક કાર્ટ એટલે કે બળદગાડું. બળદગાડું છે એ કોના કરતાં સ્લો છે? સ્લોઅર ધેન બાઇસિકલ. તે બાઇસિકલ કરતાં પણ સ્લો છે. સ્લોઅર ધેન બાઇસિકલ. વીચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીસ. અમંગ એટલે કે આમાંથી, આ જે બ્રેકેટ છે એમાંથી સૌથી ફાસ્ટેસ્ટ કોણ છે? તો ઓફકોર્સ પ્લેન. બધાને ખબર છે કે ફ્લાઇટ તો કેટલી ફટાફટ ઉડે, કેટલી ફટાફટ પહોંચાડે આપણને, બરાબર ને? તો સૌથી ફાસ્ટેસ્ટ છે પ્લેન. જોઈએ હવે એક્ટિવિટી 6. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગીવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. હવે ઉપર કોમ્પ્રેહેન્શન્સ આપેલા છે, એનામાં આપણે નીચે અમુક શબ્દો આપેલા છે. હવે એમાંથી આપણે જોવાનું છે કે આના માટે યોગ્ય કયું છે. એઝ બ્રેવ, એઝ ડેશ. અહીંયા બધા પ્રાણીઓના જ નામ આપેલા છે. હવે શું કહે છે કે એઝ બ્રેવ એઝ અ લાયન. શા માટે? તો કે આપણે લાયન જેવા બહાદુર બનવું જોઈએ. એઝ બ્રેવ એઝ લાયન, એટલે અહીંયા બધા પ્રાણીઓની કમ્પેરિઝન કરવામાં આવી છે કે લાયન છે એ બ્રેવ છે સૌથી. તો આપણે એ રીતના બનવું જોઈએ. એઝ ફેથફુલ એઝ ડેશ. ફેથફુલ એટલે કે વિશ્વાસપાત્ર, અથવા તો જે ઋણ ચૂકવે તેવું. તો તેવું કયું પ્રાણી છે? દરેક મિત્રોને ખબર હશે, અ ડોગ. તેના જેટલું વફાદાર પ્રાણી, ફેથફુલ પ્રાણી, વિશ્વાસપાત્ર પ્રાણી કોઈ જ ન હોઈ શકે. તો શું આવશે? એઝ ફેથફુલ એઝ અ ડોગ. થર્ડ વન છે એઝ યુઝફુલ એઝ ડેશ. યુઝફુલ એટલે કે જે તમને કામ કરવામાં ઉપયોગી થાય, એવું કયું હોઈ શકે? તો કે ગાય. તેની દરેક વસ્તુ આપણને કામ લાગે છે. તે છેક સુધી જીવે છે ત્યાં સુધી એ તમને હેલ્પફુલ થાય છે. તે એવું કયું છે? તો ગાય. અ યુઝફુલ એઝ, એઝ યુઝફુલ એઝ કાઉ. એઝ હંગ્રી એઝ ડેશ. તો અ વુલ્ફ. વુલ્ફ એટલે કે વરુ. એ હંમેશા ભૂખ્યું જ હોય, ગમે તેનો શિકારી કરી નાખે એટલા માટે.
એટલે એની કમ્પેરિઝન એનાથી કરી છે કે એ આ પ્રકારનું છે. આપણને ક્યારે કોક એમ કે ફેથફુલ કોણ હોય, તો સીધું આપણા મગજમાં એક જ વસ્તુ આવે, ડોગ, કૂતરું. એ રીતના વાત કરવામાં આવી છે. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, બેટ એટલે કે ચામાચીડિયું, તેની વાત જ એના માટે કરવામાં આવે, તે બ્લાઇન્ડ જ રહે છે. એઝ ફ્રેન્ડલી એઝ ડેશ, અ પપ્પી, તે સૌથી ફ્રેન્ડલી હોય, આપણને એને જોઈને જ મજા પડી જાય. એઝ બીઝી એઝ ડેશ, અ બી, એના કાર્ય પરથી એની તુલના કરવામાં આવી છે. એ હંમેશા વ્યસ્ત હોય. બી, બી એટલે કે મધમાખી, તમને બધાને ખબર છે હંમેશા તે પોતાનું મધ એકઠું કરતી હોય. એઝ અગલી એઝ ડેશ, એઝ અગલી એઝ અ ટોડ. હવે છેલ્લું બાકી જ રહ્યું છે અ ટોડ, પણ ટોડ એટલે તમને ખ્યાલ છે શું થાય? તો સિમ્પલ શબ્દ હું તમને ઇંગ્લિશમાં જ જણાવું તો તમને ખબર પડી જશે. અ ટોડ એટલે કે અ ફ્રોગ. હવે બધાને સમજાઈ ગયું ને કે ટોડ એટલે દેડકો, તો એ હંમેશા અગલી એટલે કે ગંદો હોય. તો મિત્રો, તમને લોકોને આ એક્ટિવિટીમાં ખૂબ મજા પડી હશે. હવે એના પછીનું આપણે જોઈએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, સામાજિક વિજ્ઞાનના ટીચરનો મદદ લઈ અને આપણે આ વસ્તુ કરવાની છે. પરંતુ અત્યારે કોવિડના હોતા આપણે એ બધું શક્ય નથી, તો આપણે મમ્મી પપ્પા કે કોઈ પણ જે નોલેજ કે જે જાણતા હોય જનરલ નોલેજ વિશે તેમને પૂછીને આ બ્લેન્ક્સ ફિલઅપ કરશું. તો આ 5 વાક્યો હું તમને હોમવર્કમાં આપું છું, જે તમારે શોધીને તમારે એના વિશે જ્ઞાન મેળવીને કરવાના છે. ઓકે મિત્રો, થેન્ક યુ ઓલ, બાય બાય.